નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો હાલ મિત્રો, વાવાઝોડું અને વરસાદને લઈને સૌથી મોટા સમાચાર. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક કરજો, કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને મને સપોર્ટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ મિત્રો, મે મહિનાની અંદર વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ, અને આ વિસ્તારો થઈ જાવ સાવધાન. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર મે મહિનાની અંદર વાવાઝોડું સર્જાવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે મે મહિનાની અંદર વાવાઝોડાનો ખતરો રહી શકે છે. આ સાથે સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થયા બાદ અલગ અલગ વિસ્તારોની અંદર ચોમાસું શરૂ થવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ મિત્રો, મે મહિનાની અંદર વાવાઝોડાનો ખતરો અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર ચક્રવાત સર્જાવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે 2024નું ચોમાસું કેવું રહેશે, તો હાલની આપણે જો વાત કરીએ તો અંદમાનમાં ચોમાસું શરૂ થયા બાદ 20-25 દિવસ બાદ નૈઋત્યનું ચોમાસું જે છે એ ગુજરાતની અંદર દસ્તક દેશે. અને આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ એક હિલચાલ પણ જોવા મળી શકે છે, અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનીને તે ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયને તે વાવાઝોડું બનશે કે નહીં, તેના વિશે પણ મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો 15-17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે એવું હાલ અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે મે મહિનાના બીજા અઠવાડિયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું સર્જાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો, જેની અપડેટ હજુ સુધી આવી નથી, જેમ નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો, ત્યાં સુધી જોડાયજો અમારી ચેનલ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.